નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેબિનિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર હેમંતભાઈ પટેલ, જેઓ ફેમિલી ફિઝિશિયન છે. હેમંતભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. આજે આપણે વાત કરીશું જે હાલમાં તાપી શુદ્ધિકરણ 25 તારીખથી જે થવા જઈ રહ્યું છે એના સંદર્ભમાં થોડીક માહિતી અને થોડીક વિશેષ જે જાણકારી છે એ આપણે હેમંતભાઈ પાસેથી આજે લઈશું. તો હેમંતભાઈ, સૌથી પહેલા તો હાલમાં જે તાપી શુદ્ધિકરણની જે વાત છે તે કેટલી શક્ય છે એ પહેલા હું તમને એવું કહીશ કે આના વિશે તમે કઈ રિસર્ચ કર્યું છે. તાપી નદીને લગતી સમસ્યાઓ ઉકાઈ બંધ બન્યો 1972 તે પછી ચાલુ થઈ હતી. ધીરે ધીરે વધતી ગઈ. સમયગાળો આજની તારીખમાં 35 વર્ષ ઉપર થઈ ગયો, 45 વર્ષ જેવો થઈ ગયો છે. પણ ખાસ કરીને કોઝવે બન્યો લગભગ 1990, તે પછી જે ફ્લડની સમસ્યા ભૂલાઈ ગઈ હતી સુરત માટે તે ફરીથી 94 પછી ચાલુ થઈ હતી. અને અંતમાં જે છેલ્લું પણ નહીં, એની આગળ 2006 જે ફ્લડ આવી ગયું તે પછી આ સમસ્યા બહુ મોટી આવી છે. ને ફ્લડની સમસ્યા તો ઊભી થઈ, પણ સાથે સાથે એની ગંદકી થઈ, ઉપરના ભાગમાં લીલની સમસ્યા થઈ, જ્યારે હેઠવાસની અંદર સૂકી થવા, નદી આખી સૂકી થઈ ગઈ અને ખારો પાટ થઈ ગયો. આમ ઘણી સમસ્યા ઊભી થઈ. ખરેખર તો સુરત શહેરને માટે તાપીને લગતી સમસ્યાઓનો જો આપણે વિચાર કરીએ તો એને ઇન્ડિવિજ્યુઅલ તરીકે વિચાર કરવા જઈએ એના કરતાં આખી તાપી નદી અને સુરત એ બંનેને નજરમાં રાખીને બધી સમસ્યાનો વિચાર કરો તો એનો ઉકેલ આપણને સરળતાથી મળી શકે. જી બિલકુલ. આ રિસર્ચ તમે જે કરી રહ્યા છો તમે, તો એ કેટલા વર્ષથી કરો છો આ રિસર્ચ તમે? 2006 જે તાપીનું ફ્લડ આવ્યું તે પછી મને આ દિશામાં વિચાર કરવા માટેની ઈચ્છા થઈ. જી, હું બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન સુરત છું, એટલે લગભગ 61 જન્મેલો. 1968 નો ફ્લડ હું નાનો હતો ત્યારે મેં જોયું હતું, આજની તારીખના પણ મારા વિઝ્યુઅલ્સમાં છે. તે પછી આપણને તે વખતે તો કઈ જ ખબર નહીં હોય, પણ 1994-98 2006 જે ફ્લડ આવ્યું ને 2006 ફ્લડે જે હેવોક મચાવ્યો ત્યારથી મને વિચાર શક્તિ ચાલુ થઈ કે આમાં કઈ રીતે આ શું પ્રોબ્લેમ થાય છે કે આ જે ઓલરેડી બંધ થઈ ગયેલું તે પાછી પ્રોબ્લેમ ચાલુ થયો. ને એના પરથી થોડીક આરટીઆઈ દ્વારા ગવર્મેન્ટમાંથી માહિતી મેળવી ને એના પરથી થોડુંક તારણ કાઢ્યું તો એક ફેક્ટર, ઘણા ફેક્ટર્સ છે ફ્લડ માટેના, પણ એક ફેક્ટર જે સુરતને અફેક્ટ કરે છે ત્યાં સુધી એક કોઝવે છે કે જે સુજ્ઞાબેન ભટ્ટનું જે તપાસ પંચ નીમ્યું હતું એની અંદર પણ એમને કીધેલું છે કે કોઝવેનો કોઈ ઓલ્ટરનેટિવ શોધો, એને લીધે સુરતને ફ્લડની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. એટલે એક આ બહુ મહત્વની વસ્તુ છે. એકલું ફક્ત ઉકાઈથી પાણી છોડે છે એટલે ફ્લડ આવે છે એવું નથી. એ તો સીધી વાત છે કે ઉકાઈથી પાણી છોડે એટલે ફ્લડ આવે, પાણીથી જ ફ્લડ આવવાનું છે. પણ આપણે અહીંયા એને રોકીએ છીએ કોઝવેથી. ભલે એનું કારણ છે કે આપણને પીવાનું પાણી જોઈએ છે એટલા માટે કોઝવે બનાવ્યો છે એ વાત નથી, પણ હવે જયારે આપણે રિટ્રોસ્પેક્ટિવલી 25 વર્ષ ગયા, લગભગ 28 વર્ષ થયા કોઝવે ને 90 પછી, ને હવે આપણે રિટ્રોસ્પેક્ટિવલી વિચારીએ તો આપણને એક કારણ ઉભરીને આવ્યું છે કે કોઝવે પણ એક આપણને હેરાન કરી રહ્યું છે. તો એના માટે એક બીજો ઓલ્ટરનેટિવ પણ આપણને શોધવાની જરૂર પડેલી છે હવે. જી, તો આ તમારા રિસર્ચ પછીનું તમારું એવું અનુમાન છે કે આ તાપી શુદ્ધિકરણની જે અત્યારે વાત છે તો એની અંદર મુખ્ય જે સમસ્યા છે કઈ છે? તાપી શુદ્ધિકરણ માટે પહેલા તો ઉકાઈ બન્યો એટલે ધીરે ધીરે સમસ્યા થઈ, પછી કોઝવે બન્યો એટલે ધીરે ધીરે સમસ્યા વધતી ગઈ, ને હવે તો કોઝવેના ઉપરવાસમાં જે જળકુંભી થઈ છે લીલ તે છેલ્લા 6-7 વર્ષની અંદર બહુ જ મોટી સમસ્યા તરીકે ઉભરી આવી છે. અને દર લગભગ એપ્રિલ મે જૂન મહિનો આવે ત્યારે તો એ સમસ્યા કોર્પોરેશનને ટોબા પુકારી નાખે એવી થઈ છે. આ વર્ષે પણ પાણી ઓછું થયું છે એટલે જળકુંભીની સમસ્યા બહુ મોટી થઈ છે. જળકુંભીની તો મુખ્ય સમસ્યા છે. બીજી સમસ્યા સિલ્ટિંગની છે. ઉપરવાસમાં અને હેઠવાસમાં કોઝવેના બંને જગ્યાએ એટલું બધું સિલ્ટિંગ થયું છે કે જેના માટે કંઈ પરમેનન્ટ સોલ્યુશન શોધવું પડે. માનો ડ્રેસિંગ કરી લીધું તો પણ આજે ડ્રેસિંગ કરીશું બીજા 10 વર્ષમાં પાછું ભરાઈ જશે, તો એના માટે કોઈ પરમેનન્ટ સોલ્યુશન શોધવાની જરૂર છે આપણને.
આ બે મુખ્ય સમસ્યા છે. બીજી જે ગટરો છોડે છે ને એના માટે કોર્પોરેશન ના લેવલે કામ ચાલી રહેલું છે કે એના આઉટલેટ છે તે બંધ કરવા કાં તો ટ્રીટેડ કરીને છોડવા એ તે. પણ આ જે એવા છે કે બહુ મોટી સમસ્યા છે ને એનો તાત્કાલિક ઉકેલ લાવવાની જરૂર છે. જી, તો આ સમસ્યાઓ આપણે કઈ રીતે એનો ઉકેલી શકીએ? અત્યારે હમણાં 25 તારીખે આપણે શહેરના ઘણા નાગરિકો દ્વારા તાપી સ્વચ્છતા અભિયાનના અંતર્ગત જળકુંભી કોઝવેની ઉપરવાસના વિયરમાં આ સફાઈ માટેનો એક કાર્યક્રમ ઉજેલો છે. નો ડાઉટ મોડા જાગ્યા, સારી રીતે જાગ્યા એમ માનીને આપણે ચાલીએ તો પણ આપણે એક મેન્યુઅલી કે કોઈ મશીનથી આ જળકુંભી કાઢવી આટલા મોટા વિસ્તારની લગભગ 22 કિલોમીટરનું વિયર છે 600 મીટરના પટનું, તો એની અંદરથી જળકુંભી મેન્યુઅલી કે કોઈ મશીન દ્વારા કાઢીએ તો પણ ઇટ્સ તો વેરી વેરી હાર્ડ પ્રોસેસ ને કદાચ નિયર ટુ અશક્ય કહી શકાય. આપણે એકવાર શક્ય બનાવીએ તો પણ આજે કાઢી નાખશું મહિના બે મહિનામાં પાછી ત્યાંને ત્યાં આવીને ઊભી રહેશે. એટલે એને આપણે કંઈક બીજા એંગલથી વિચારીને એને કાઢવા માટે આખી તાપી નદી શુદ્ધ થાય, કાયમ માટે શુદ્ધ રહે અને વારે ઘડીએ પ્રોબ્લેમ ઊભો ન થાય એ દિશામાં આપણે વિચારવાની જરૂર છે. તો તમારી પાસે કોઈ એવા સજેશન્સ કે એવા આઈડિયાઝ છે કે જેથી કરીને આનું સોલ્યુશન આવી શકે? હવે આમાં એવું છે કે આપણે તાપી નદીના જે આપણા સુરતને લગતી સમસ્યાઓ બધી છે કે એક તો સૂકી થઈ ગઈ છે, નિર્જીવ છે, જળકુંભી છે સમસ્યા, પછી ઊંડી કરવાની જરૂર છે, પૂર છે, પછી કેરિંગ કેપેસિટી ઓછી થઈ ગઈ છે, શહેરનું વિયરની સાઇઝ વધારવાની છે, પાણી માટેની પણ જરૂર છે, નદીને સુંદર બનાવવાની જરૂર છે, ટ્રાફિક માટે પણ બીજી વસ્તુ જરૂર પડશે, પછી એક સિટીનો જે ટ્રાફિક છે તેના માટે ઓલ્ટરનેટિવ રૂટ વિચારવાની પણ જરૂર છે, વોટર ટ્રાન્સપોર્ટેશનનું પણ એક વિચારી શકાય. હવે આ બધી વસ્તુ કેવી છે કે તાપી નદીને લગતી છે અને સુરત શહેરને સ્પર્શતી સમસ્યાઓ છે. હવે આમાં તમામ સમસ્યાઓને જુદી જુદી રીતે જો આપણે ઉકેલ કરવા જઈશું તો એ શક્ય નહીં બને. તો મારી દ્રષ્ટિએ આ બધી સમસ્યાઓને નજરમાં રાખીને તાપી નદીનો જે મગદલ્લાથી ચાલુ કરીને કઠોળ સુધીનો આપણે પાર્ટ વિચારીએ કે જેને સુરતને મોસ્ટલો ભાગ આ લાગે વળગે છે, તો એને નજરમાં રાખીને એક એવી એજન્સી બનાવવામાં આવે કે જે બધી સમસ્યાઓ વિશે વિચારે. અત્યારે કેવું છે કે જળકુંભીનું તો એ કોર્પોરેશન જોશે, પછી સિલ્ટિંગ કરવાનું છે તો એ ખાણ ખનીજ ખાતામાં આવે, પાળા બાંધવાની વાત છે તો કે એ સિંચાઈ ખાતામાં આવે, પુલ બાંધવાનું છે તો બ્રિજ ડિપાર્ટમેન્ટમાં આવે, પાણી છે તો કે હાઇડ્રોલિકમાં આવે. તમામ ડિપાર્ટમેન્ટો પોતપોતાની રીતે જુદી જુદી રીતે વિચારીને કામ કરે છે. એમાં સરવાળે એવું થાય કે એક કામ કર્યું ને બીજાએ પાછું આવીને કંઈક બીજું કામ કરે તો સરવાળે ખર્ચો પણ થાય છે, માનવ કલાકો પણ વેડફાય છે ને આઉટકમ મળતો નથી. તો એની જગ્યાએ આ તમામ સમસ્યાઓને બિનસંકલિત રીતે કામ કરવાની જગ્યાએ એક સુગ્રથિત રીતે ટર્નકી ધોરણે એક સ્પેશિયલ પર્પઝ વેહિકલ જો સરકાર કે કોર્પોરેશન બનાવે એના એના અંડરની અંડરમાં તમામ સમસ્યાનો હલ વિચારાય ને એક ટાઈમ બાઉન્ડ ફ્રેમ કરીને આખું કામ કરવામાં આવે ને તો તમામ સમસ્યાઓનો સારી રીતે ઉકેલ આવી શકે. જી, આ તો અત્યારે આપણે એક બધાએ સાથે જોડાવાની વાત છે કે ભાઈ તાપી શુદ્ધિકરણની અંદર બધી જ સંસ્થાઓ જોડાય, બધું સુરત શહેરના લોકો જોડાય એવી વાત છે. તો આ જે લોકો જોડાશે તો એ શું કાર્ય કરશે એ મારા મનમાં એક પ્રશ્ન છે કે લોકો જોડાઈને શું કાર્ય કરશે? જરૂર છે, આપણા કાર્યકર્તાઓએ અને શાસકોએ જે 25મીની મુવમેન્ટ ઉપાડી છે એની એક જાગૃતિ સારી આવી છે, લોકોમાં ઉત્સાહ પણ છે કે ચલો આપણે વિયરમાં સાફ સફાઈ કરીએ. કદાચ સાફ સફાઈ જેટલી થાય એટલી ઠીક છે, કરે તો સારું છે, પણ કદાચ થોડી ઘણી થાય ને બાકી રહી જાય તો પણ એકવાર એનો જે જાગૃતિ આવેલી છે લોકોમાં તે એક બહુ મહત્વનો ભાગ ભજવશે પાછળથી. તો આપણે પણ ફરીથી દરેક દર્શક મિત્રોને અપીલ કરીશું કે 25 તારીખે જે રામનવમીના દિવસે તાપી શુદ્ધિકરણનું જે અભિયાન ચાલવાનું છે તો એમાં આપ સૌ પણ જોડાઓ અને સાથ સહકાર આપો એવી મારી નમ્ર વિનંતી છે. થેન્ક યુ. થેન્ક યુ હેમંતભાઈ.